લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાની સંભાવના નથી. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. તો નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જૂનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18 જૂન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ થશે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 20 જૂનની વાત કરવામાં આવે તો વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી છે. તો બીજી તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ થશે.